વરસાદ એવો વરસ્યો કે શહેરો અને ગામડાઓમાં જળબંબાકાર થઈ ગયો નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ કોઝવે પાણીમાં ગરક થઈ ગયા રસ્તાઓ તૂટી પડ્યા ચોમાસાએ ધડ બળાટી બોલાવી દીધી જો તમને લાગે કે ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે તો આ વાત અર્ધ સત્ય છે એવું સમજો દીવા તળે અંધારું છે કારણ કે ગુજરાતમાં ચોમાસાએ સિંગ માર્ક્સ પણ નથી મેળવ્યા રાજ્યના અનેક જિલ્લાઓમાં અનેક તાલુકાઓમાં અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે અને ક્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો અને ક્યાં મેહુલિયા એ કોરા ધાકોર રાખ્યા છે અને આવનારા દિવસોમાં ચોમાસું કેવું રહેશે એ બધા જ સવાલોના જવાબ આજે આપને આપવા છે રાજ્યમાં ચોમાસાએ હજી ધડબળાટી નથી બોલાવી મેહુલિયાની ધમાકેદાર ઇનિંગ્સ હજી જોવા નથી મળી કારણ કે આ વરસાદ ક્યાંક મન મૂકીને વરસ્યો છે તો ક્યાંક એણે કોરા ધાકોર પણ રાખ્યા છે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આધિકૃત આગમનને હવે એક મહિનો પૂરો થઈ ગયો છે એક મહિનો પૂરો થયો પણ હજી સુધી રાજ્યમાં નોંધપાત્ર વરસાદ નથી દેખાયો રાજ્યમાં સરેરાશ નવ પોઈન્ટ પંદર ઇંચ સાથે સીઝનનો છવ્વીસ પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ નોંધાયો છે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન સરેરાશ એકવીસ પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ સાથે અડતાલીસ ટકા વરસાદ વરસી ગયો હતો રાજ્યમાં હજી અઢાર જિલ્લા એવા છે જ્યાં વરસાદની વીસ ટકા કરતાં પણ વધારે ઘટ છે વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં જુદા જુદા ઝોન અને વિસ્તારોમાં પડેલા વરસાદની સરખામણી કરીએ તો વર્ષ બે હજાર માં કચ્છમાં વીસ પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ વરસાદ વરસ્યો હતો અને સરેરાશ એકસો બાર પોઈન્ટ સાત ટકા વરસાદ નોંધાયો હતો બે હજાર માં કચ્છમાં માત્ર છ પોઈન્ટ વરસાદ વરસ્યો છે જેની સરેરાશ માત્ર ચોત્રીસ એકાણું ટકા છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રેવીસમાં ચૌદ પોઈન્ટ બાવન ઇંચ વરસાદ વરસ્યો હતો સરેરાશ પચાસ સિત્તેર વરસાદ પડ્યો હતો અને આ વર્ષે 2024 માં ચોવીસમાં ઉત્તર ગુજરાતમાં માત્ર 5.20 વીસ ઇંચ વરસાદ વરસ્યો છે જેની સરેરાશ 18.13 ટકા થાય છે મધ્ય પૂર્વ ગુજરાતમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ઇંચ વરસાદ પડ્યો હતો સરેરાશ ચોત્રીસ વરસાદ જેની સામે બે હજાર ચોવીસમાં ઇંચ વરસાદ પડ્યો છે સરેરાશ થાય સોળ વરસાદ સૌરાષ્ટ્રમાં વર્ષ 2023 માં ત્રેવીસમાં અઢાર ઇંચ વરસાદ વરસ્યો હતો અને સરેરાશ નોંધાયો હતો ચાલુ વર્ષે છત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા વરસાદ નોંધાયો દક્ષિણ ગુજરાતમાં બે માં એકવીસ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો હતો જેની ટકાવારી જોઈએ તો છત્રીસ ઓગણત્રીસ ટકા થાય ચાલુ વર્ષે ચોત્રીસ ઇંચ વરસાદ વરસ્યો હતો અને સુડતાલીસ પોઈન્ટ ત્રેસઠ ટકા વરસાદ નોંધાયો હતો જેની સામે ચાલુ વર્ષે વર્ષ બે માં નવ પંદર ઇંચ વરસાદ પડ્યો છે અને સરેરાશ નોંધાઈ છે છવ્વીસ પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ નોંધાયો છે વરસાદની સૌથી વધુ ઘટ ધરાવતા જિલ્લાઓની હવે વાત કરીએ દાહોદમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વરસાદ વરસ્યો અને છપ્પન ટકાની ઘટ છે આણંદમાં ચાર પોઈન્ટ સડસઠ ઇંચ વરસાદ વરસ્યો જ્યાં બાવન ટકાની હજી ઘટ છે અરવલ્લી જિલ્લામાં ચાર પોઈન્ટ ડાંગ જિલ્લામાં પંદર પોઈન્ટ સિત્યાસી ઇંચ વરસાદ વરસ્યો છે જ્યાં છેતાલીસ ટકા વરસાદની ઘટ છે વાદળો બનતા નથી અને સ્તરીય વાદળો બનતા નથી આ બધાના કારણે આ વર્ષનું ચોમાસું જે છે એ એમાં બરાબર વરસાદ થતો નથી આમ થતાં દેશના પશ્ચિમ ભાગમાં અઢારથી પચીસ જુલાઈમાં વરસાદ જે છે એ સામાન્ય કરતાં વધારે થવાની શક્યતા રહેશે બંગાળ ઉકસના કારણે તારીખ સત્તરમીથી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે એમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક મોટી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આવા ડાંગના વલસાડના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે